બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે અને ઓક્સિજનની અછત સર્જાઈ હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જિલ્લાની હોસ્પિટલોમાં જગ્યાના અભાવે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. જ્યારે કે સરહદી પંથક થરાદમાં કોરોનાના દર્દીઓને પડતી હાલાકીને પહોંચી વળવા અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ટૂંક સમયમાં ઓક્સિજન સાથેની કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઓક્સિજન સાથે 50 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ હશે. આ હોસ્પિટલને તૈયાર કરવા માટે થરાદ એપીએમસી દ્વારા 10 લાખનો ચેક આરોગ્ય ખાતાને અર્પણ કરવામાં આવ્યો છે. જો કે થરાદની હોસ્પિટલમાં દર્દીઓનો સતત ઘસારો રહેતા દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. દર્દીઓને હોસ્પિટલની બહાર ખાટલામાં સારવાર લેવાની જરૂર પડી હતી. જ્યારે કે કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન મળી રહે તે માટે સેવાભાવી આગેવાનો આગળ આવી રહ્યા છે અને લોકફાળો ઉઘરાવી ઓક્સિજનની બોટલો પૂરી પાડવામાં આવી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજન મળી રહે તે માટે થરાદના સેવાભાવી આગેવાનો રાત દિવસ મહેનત કરી રહ્યા છે, જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે.